વરાછા હીરાબાગ સ્થિત ફેડ બેંક ફાઇનાન્સ સર્વિસ લિમિટેડમાં સોનાના પર ચડાવેલા દાગીના પર રૂપિયા 10.87 લાખની લોન લેનાર ત્રણ ભેજાબાજ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ત્રણેય ભેજાબાજ વિરુદ્ધ અગાઉ પણ આ રીતે લોન લેવા બદલ ગુના નોંધાઈ ચૂક્યા છે. જો કે પોલીસે ત્રણ આરોપીમાંથી એકની અટકાયત કરી હતી. વરાછા હીરાબાગ સ્થિત સહજાનંદ કોમ્પ્લેક્સમાં ફેડ બેંક ફાઇનાન્સ સર્વિસ લિમિટેડ નામની નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીમાં ગત દિવસોમાં ઓડિટ કરવામાં આવ્યું હતું. ઓડિટ દરમિયાન કામરેજ ગોકુલધામ રેસિડેન્સીમાં રહેતા લોન ધારક કેયુર હર્ષુક સિંગાળા, પુણા ગીતાનગરમાં સોસાયટીમાં રહેતા કરણ ભીમાભાઈ ભમ્મર અને પુણા મધુવન સોસાયટીમાં રહેતા ચિરાગ શંભુભાઈ નાળાએ કુલ રૂપિયા 10.87 લાખની લોન માટે જે દાગીના ગીરવે મૂક્યા હતા તે સોનાના પર ચડાવેલા હોવાનું જણાવ્યું હતું. જે અંગે બેંક દ્વારા ખાતરી કરવા માટે કાણસ વડે દાગીના પર ધીસી મારી હતી, જેમાં દાગીનાના સોનાના નહીં પરંતુ તેની ઉપર માત્ર પડ ચડાવેલું હતું. આ ઉપરાંત ઉપરોક્ત ત્રણ દ્વારા અગાઉ પણ સોનાના પર ચડાવેલા દાગીના રજૂ કરી લોન લીધી હોવાનો ગુનો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યો હતો. જેને પગલે બિલીમોરા સોમનાથ બંદીની પાછળ શિવચરણ સોસાયટીમાં રહેતા બેંકના એરિયા મેનેજર અમિત દુર્લભ ટંડેલે ત્રણેય ભેજાબાજ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે પોલીસે ત્રણ આરોપીમાંથી એકની અટકાયત કરી હતી.